तो आ तरफ नर्मदा जिला में 12,492 कुपोषित बाळको छे, 2443 अति ओछा वजनवाळा बाळको नोंधाया। छोटाउदेपुर जिला में 5,270 कुपोषित बाळको, 633 अति ओछा वजनवाळा बाळको नोंधाया। सुरेन्द्रनगर जिला में 3,574 कुपोषित बाळको। आगे वधु माहिती साथे संवाददाता कश्यप जोशी जोड़ाई गया छे। कश्यप जणावशो शुं वधु विगतो। सरकार एक तरफ बाळको जे छे ते पोषण आहार मेळवे तेना माटे थई अने वातो करी रही छे, तो आ तरफ भाजप पण तेना माटे अभियान चलावी रह्यु छे, परंतु वर्ષી વર્વી વાસ્તવિકતા છે તે અત્યારે સામે આવી રહી છે અને સરકારનો સ્વીકાર છે કે અલગ અલગ જિલ્લાઓમાં કુપોષિત બાળકો નોંધાયેલા છે સરકારી ચોપડે, જેમાં નર્મદા જિલ્લામાં કુલ 12,492 કુપોષિત બાળકો છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં 5,570 કુપોષિત બાળકો નોંધાયાનું સામે આવ્યું છે, તો સુરેન્દ્રનગર જિલ્લામાં 3,574, તો જામનગર જિલ્લામાં 2,724 કુપોષિત બાળકો છે, જેની સામે સુરત જિલ્લાની વાત કરીએ તો ત્યાં 6,967 બાળકો છે તે કુપોષિત છે, જ્યારે દ્વારકામાં 1,362 બાળકો છે તે કુપોષિત છે। મહીસાગર જિલ્લો છે, પંચમહાલ જિલ્લો છે, તેમાં પણ આવી સ્થિતિ છે। મહીસાગર જિલ્લામાં 5,686, જ્યારે પંચમહાલ જિલ્લામાં 5,841 બાળકો છે તે કુપોષિત હોવાનો સરકારનો સ્વીકાર છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।